गौरव, जे कार्य एनी सिद्धि एनोव्याप लोक हितने कारणे कीर्ति प्राप्त करे, यशोगाथा जन्मावे, लोकोना मनमा अहोभाव जगाड़े, मान सन्मान ने लागणी जन्मावे, ते गौरव। आ गौरव अपना जन्म साथे ज आपणी साथे अपनी आसपास आवरायेलू रहे छे। पहलो शब्द, पहली गुलांट, पहलू पगलू भरवू, पहलो अक्षर लखवो, अने आ बधुं जोता मां बापनी छाती गौरवथी फूले छे, तेमना मनमां अहोभाव जगाड़े छे। आ सिद्धिओ व्यक्तिना जीवनमां आवती ज जाय छे अने पोते एने समझीने मनमां गौरव अनुभवे छे। मां बापनी प्रशंसा प्रोत्साहन आपे छे, जीवन पथ पर नम्रताथी अग्रेसर थवामां ए मदद करे छे। गौरव एक अनुभूति छे, एक लागणी छे। ए सपाटी पर जल्दी देखाती नथी, पण मनमां खूब ऊंडे सुधी अने घणा लांबा समय सुधी अनुभवाय छे। ए ज व्यक्तिनी प्रतिष्ठा अने स्वमान दर्शावे छे। जेमने पोताना काम पर गर्व होय, तेमना माटे दरेक दिवस एक पर्व होय छे। सफलता साथे व्यक्ति नम्र विवेकी बने छे अने बौद्धिक स्वस्थता धरावती थाय छे, ज्यां पोते खूब शांत रहे अने दुनिया एमनुं गौरव अनुभवे। गौरव अने अभिमान वच्चे एक पातळी भेदरेखा छे। व्यक्ति जेवी शेखी मारे, स्वप्रशस्तिमां डूबे के लोकोने अवगणवा लागे त्यारे आ अहंकार बने छे। बुद्धिशाळी रावण अने दुर्योधन आ श्रेणीना उत्कृष्ट नमूना छे। गौरव ज्यारे मद अभिमान अहंकारमां परिणमे त्यारे ते तामसी श्रेणीनुं रूप धारण करे छे। गर्व राजसी छे। गर्व से कहो हम आपणे आपणी जातने चमकाववानो प्रयत्न करीए छीए। कोई एक प्रणाली के जे खरेखर धर्म नथी, एक प्रणाली के जे वैज्ञानिक ढबे सात्विक जीवन जीववानो मार्ग चींधे छे, तेने आपणे मरडीने अन्य लोकोनो अनादर करीए छीए। आ हूंपद गौरवनी गरिमा घटाडे छे। गौरव शब्दमां गरिमा छे, ए सात्विक श्रेणीमां आवे छे। जीवनमां अनेक प्रसंगो आवे छे ज्यारे आपणे गौरव लईए। देशना सितारा, वीरो, रमतवीरो, अर्थशास्त्रीओना मुख पर गौरव भले देखाय नहीं, छतां एमनुं नाम पड़ता वीजळी जेवो झपकारो जणाय। गौरव शब्दमां તાકાત છે। મુઠ્ઠીની પાંચ આંગળી સરખી નથી, પણ સંગાથે મુઠ્ઠી બનાવે તે રીતે ગૌરવ આપણે લઈએ છીએ, પણ તેનું શ્રેય બીજાનું હોય છે। દેશ, સંસ્કૃતિ, પૌરાણિક વારસાનું ગૌરવ લઈએ એમાં મહત્વ એનું કે જે લોકોએ એને સંભાળ્યું, પણ મનમાં ગૌરવ આપણે લઈએ છીએ। ગૌરવ એક અનુભૂતિ છે, એક લાગણી છે। એ સપાટી પર જલ્દી દેખાતી નથી, પણ મનમાં ખૂબ ઊંડે સુધી અને ઘણા લાંબા સમય સુધી અનુભવાય છે। એ જ વ્યક્તિની પ્રતિષ્ઠા અને સ્વમાન દર્શાવે છે। જેમને પોતાના કામ પર ગર્વ હોય, તેમના માટે દરેક દિવસ એક પર્વ હોય છે। સફળતા સાથે વ્યક્તિ નમ્ર વિવેકી બને છે અને બૌદ્ધિક સ્વસ્થતા ધરાવતી થાય છે, જ્યાં પોતે ખૂબ શાંત રહે અને દુનિયા એમનું ગૌરવ મહેસૂસ કરે। ગૌરવ અને અભિમાન વચ્ચે એક પાતળી ભેદરેખા છે। વ્યક્તિ જેવી શેખી મારે, સ્વપ્રશસ્તિમાં ડૂબે કે લોકોને અવગણવા લાગે ત્યારે આ અહંકાર બને છે। કોઈ પણ વ્યક્તિની મહાન સિદ્ધિ કે જે સમગ્ર માનવજાતને સ્પર્શતી હોય, કલા, કારીગરી, વિજ્ઞાન, ઉદ્યોગ, રમતગમત, શિક્ષણ કે વેપાર, એ સમાજ દેશ માટે ગૌરવ બની રહે છે। વ્યક્તિની સિદ્ધિ પર જ્યારે તેના પોતાના દેશનો ઝંડો લહેરાય, તે દરેક વ્યક્તિના હૃદયમાં અભિમાનનો ઉછાળો લાવે છે। આ ગૌરવ છે। વ્યક્તિથી આગળ વધી સમાજ કે સમષ્ટિને જોઈએ તો વિકટ સ્થિતિમાં પૈસાનું દાન કરી, મુશ્કેલીઓ દૂર કરી હોય, પરમાર્થનું કામ કર્યું હોય, તેના પર સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને દુનિયા ગૌરવ અનુભવે છે। 1922ના વર્ષમાં ટાટાએ દેશને આપેલી ફ્લેગશિપ કંપની ટાટા સ્ટીલ્સ પોતાના કર્મચારીઓને વેતન ચૂકવી શકે તેમ ન હતી। પહેલા વિશ્વયુદ્ધ પછીનો આ કારમો સમય હતો। એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો। એને વેચવાના સૂચન પર
આરડી ટાટાએ ઘૂઘવાટ કર્યો હતો મારા શબ પર. દોરાબજી અને આરડીએ મળીને એ જમાનામાં 1 કરોડ રૂપિયાની બેંક લોન લીધી. આ લોન માટે ઇંગ્લેન્ડની બેંકમાં પડેલા પોતાના તમામ જલઝવેરાત લાવી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા પાસે ગીરવે મૂકી આ લોન લેવાઈ હતી. ટાટા પરિવારનું દેશની ઉન્નતિ માટે આંતરિક ઈચ્છા અને ભાવનાથી કરાયેલું આ મહાન શ્રેષ્ઠ કાર્ય કંપની, એના પરિવારજનો અને તમામ કર્મચારીઓ માટે ગૌરવપૂર્ણ ઘટના હતી. આજે એ વિશેષ રૂપે યાદ આવે છે, કારણ કે હાલની પરિસ્થિતિમાં જ્યારે કેટલાક બેહુદા વેપારીઓ પોતાના કર્મચારીઓના વેતન અને નોકરીની દરકાર કર્યા વગર વિદેશોમાં છટકી ગયા છે અને પોતાની અંગત સંપત્તિ માટે કાનૂનનો આશરો લે છે, ત્યારે ટાટાનું આ શાંત પગલું ટાટાની બૌદ્ધિક સ્વસ્થતાની મહોર છે. ગૌરવ એટલે ખમીર. કેટલીક પ્રજા ખમીરવંતી પ્રજા તરીકે ઓળખાય છે. એમના નૈતિક મૂલ્યો ઊંચા હોય, વડીલોના પડ્યા બોલ ઝીલતા હોય અને પોતાની ભૂમિ અને મા બહેનની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરી દે એ ગામ સમાજ માટે ગૌરવપૂર્ણ બીના બની રહે છે. એક ચક્રની જેમ જીવનના એક તબક્કે ફરીથી માતા પિતા યાદ આવે છે. વ્યક્તિ વિચારે છે કે મારા મા બાપે મારા જીવનને સુંદર રીતે ઘડ્યું, મારામાં સદાચાર, કરુણા, નિર્ભયતા અને પરિશ્રમના મૂલ્યો ભર્યા, તેઓ સ્વર્ગમાંથી મારી તરફ દ્રષ્ટિ કરતા ગૌરવની લાગણી અનુભવશે. આથી જ મનમાં નબળાઈ જાગે, ડર લાગે ત્યારે સાહસિક અને વિજય મળે ત્યારે નમ્ર બનવામાં જ ગૌરવ છે. કોઈ સફળતા કે મહાન સિદ્ધિ પછી આત્મસંતોષ થાય તે સ્વાભાવિક છે, પણ એને ગૌરવની રેખા ઓળંગી અહંકાર કે અભિમાનમાં ના જવા દો.